કપરાલા પંથકની શાન અને સાવજો માટે પીવાના પાણીની જીવાદોરી સમાન હીર નદી નગરપાલિકાના પાપે ગંદી બનતા રોષ ફેલાયો છે. નદી પ્રદૂષિત બનતા ફેલાયો છે રોગચાળો. આ છે ગીર સોમનાથના તાલાલાની આન બાન અને શાન સમાન હિરણ નદી. આ છે ગીરના સાવજો માટે પીવાના પાણીની જીવાદોરી સમાન નદી. આ છે તાલાલા પંથકના લોકોની તારણહાર હિરણ નદી. પણ નગરપાલિકાના પાપે હિરણનું નીર ગંદુ થઈ ગયું છે. હિરણ નદીમાં ખુદ નગરપાલિકા દ્વારા જ શહેર આખાનું પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવતા હિરણ નદીમાં જામી ગયા છે ગંદકીના થર. આ નદીનું પાણી પીવા લાયક તો રહ્યું જ નથી, પણ નદીનું પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે રોગચાળો ફાટી નીકળ્યો, મચ્છરનો ઉપદ્રવ વધ્યો. આસપાસ રહેતા લોકો માટે હિરણ નરક સમાન બની ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. પશુઓને ખાસ કરીને ગીરના શાન સાવજો પણ આ જ નદીનું પાણી પીતા તેના પણ આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. ગટરની સમસ્યા એટલી જ છે કે આ ગંદકી વાળો અમને કઈ જરાય હક નથી લેવા દેતો. નીકળ્યા મસરું છોકરાનો મંદવાડ, પછી આમાં પાણી એઠવાય ગામડા વાળા પીવે તો એ બધી બીમારી, બધા બીમારી, ઢોર માલ ઢોર બધા ગાયું પીવું બધા પીવે તો એના દવાખાનામાં ઉભું કે મજૂરી કરવી કે શું કરવું અમારે. હિરણ નદીમાં તાલાલા નગરપાલિકા દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર છેલ્લા 3 વર્ષથી કેમિકલ યુક્ત ગટરનું ગંદુ પાણી નાખવામાં આવે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ઇરફાન ભંગાણીએ જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. આ લોકોમાં આજુબાજુમાં વસતા લોકો બરાબર, પછી હજારો લોકોને ટૂંકમાં પીવા માટેનું આ પાણી હોય બરાબર, ને આ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર આ પાણી ઠલાવવામાં આવેલું હોય જેના કારણે આ સ્વાસ્થ્યને નુકસાનકારક હોય, જેમાં સિંહ વન્ય પ્રાણી જેવા લોકોને મોટી અસર પડતી હોય આ પાણીના કારણે બરાબર, જે બાબતે આપણે અમે PIL કરેલ છે અને જવાબદાર સામે કાર્યવાહી થાય એવી અમે માંગણી કરેલ. બીજી તરફ નગરપાલિકાએ સમગ્ર દોષનો ટોપલો PGVCL પર ઢોળી દીધો. PGVCL વીજ જોડાણ ન આપતા 10 કરોડના ખર્ચે તૈયાર થયેલો STP પ્લાન ધૂળ ખાઈ રહ્યો છે. પાલિકાના હેડ ક્લાર્ક અશોકભાઈ પાઠકે કહ્યું કે પાલિકાનો 10 કરોડના ખર્ચે STP પ્લાન તૈયાર છે, પરંતુ PGVCL દ્વારા નવું વીજ જોડાણ આપવામાં આવતું નથી. વીજ કનેક્શન જે મળવું જોઈએ એ વીજ કનેક્શન દ્વારા JEB દ્વારા તરફથી અમને મળેલ ન હોવાથી આ પાણીનું જે પમ્પિંગ થવું જોઈએ એ નથી થતું. અત્યારે 10 કરોડના ખર્ચે STP પ્લાન્ટ પણ તારાડામાં ચાલુ થઈ ગયો છે, પરંતુ ફક્ત વીજ કનેક્શનના વાંકે આ અટકેલ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાયફાઓ કરવાથી નવરા ન થતા અને વેરો નહીં વસૂલતા પાલિકાનું 5.86 કરોડનું વીજ બિલ બાકી છે, એટલે PGVCL જોડાણ આપતો નથી. હાલ તો ઉલટા ચોર કોટવાલને દાટે જેવો ઘાટ સર્જાયો છે. દિનેશ સોલંકી, News18 ગુજરાતી, તાલાલા, ગીર સોમનાથ.